કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પાટડિયા અજય, શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા. તો મિત્રો, આપણે અહીંયા મળ્યા છીએ જવાહર નવોદય એક્ઝામની તૈયારી સ્વરૂપે. તો આજે આપણે જોઈશું જવાહર નવોદયની અંદર વિભાગ નંબર 3 ભાષા ગુજરાતી, કે જેની અંદર ગુજરાતીના 4 ફકરા છે પરીક્ષામાં પૂછાશે, એક ફકરામાં 5 પ્રશ્ન પૂછાશે, એટલે 4 ફકરાના 20 પ્રશ્નો થશે અને એના 25 માર્ક તમને મળશે. તો આ ફકરા કેવી રીતે સોલ્વ કરવા એના માટે આપણે જોઈશું, શીખશું, બરાબર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણ ચેનલ. તો ચાલો આપણે વિભાગ 3 ગુજરાતી ભાષાની અંદર ફકરાનું સોલ્યુશન ગણીએ. તમારે 61-80 નંબરનો પ્રશ્ન છે પરીક્ષાની અંદર ગુજરાતી ફકરાનો હશે. હવે ફકરા તમારે સોલ્વ કરવો હોય તો કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં લેવી, કે આપેલો ફકરો છે તમારે તો શાંત ચિત્તે ધ્યાનથી વાંચવાનો, નહીં ઉતાવળ કરવાની કે નહીં હાવ ધીમે ધીમે, શાંતિથી પેલા ફકરાની અંદર તમારે વાંચતું જવાનું ને સમજતું જવાનું. માઇન્ડની અંદર તમે જે વાંચો એનું ચિત્ર મગજની અંદર અંકિત થતું જવું પડે. દાખલા તરીકે ફકરાની અંદર આવ્યો કે એક માણસ ઘોડો લઈને જતો હતો, રસ્તામાં તેને ઊંટ મળ્યું, એવું લખ્યું છે. તો તમે વાંચો છો તો તમારા મગજની અંદર ચિત્ર ઉપસવું પડે કે એક માણસ ઘોડો લઈને જાય છે અને સામે ઊંટ મળે, બરાબર. એવી સ્ટોરી એટલે કે એવી વાર્તા તમારા મગજની અંદર તમે જેમ વાંચતા જાઓ એમ ફિટ થતી જવી પડે, તો તમે સોલ્યુશનમાં સરળતા મળશે. નહીં તો તમે 10 વાર વાંચશો તો તમારો ટાઈમ પૂરો થઈ જશે, બરાબર. એટલે એ વાત ખાસ ધ્યાન રાખવાની છે. ફકરો શું કહેવા માંગે છે, એની અંદર શું ભાવાર્થ રહેલો છે, એ પણ તમારે ખાસ એની અંદર ધ્યાન રાખવાનું છે. બીજી વાત એ છે કે પ્રશ્નોને ધ્યાનમાં રાખી ફકરો પછી વાંચવો. પ્રશ્નો કયા કયા પૂછ્યા છે એની ઉપર ધ્યાન રાખી અને પ્રશ્નો ફકરાને તમારે ધ્યાનમાં લેવાનો છે. પ્રથમ નજરે તમને એમ લાગે આમની અંદર આ જવાબ આવે છે તો એ ફકરાની નીચે જ્યાં જવાબ આવે છે ત્યાં તમારે લીટી કરી નાખવાની છે, એટલે ભૂલાય નહીં. ત્યાર પછી લીટું દોરેલ ઉત્તર અને 4 વિકલ્પ સાથે કયો બંધ બેસે છે. દાખલા તરીકે માણસ ઘોડો લઈને જતો હતો, પ્રશ્નની અંદર તમને એમ પ્રશ્ન પૂછ્યો છે માણસ શેની ઉપર સવારી કરીને જતો હતો. ઓપ્શન આપ્યા હોય નીચે બળદ, ઘોડો, હાથ લારી કે બળદ ગાડું એવું આપ્યું હોય તો એ ઓપ્શનમાં તમારે કયું બેસે છે, ઘોડો બંધ બેસે તો એ તમને આવડવું પડે. એ જ પ્રમાણે બાકીના જે ફકરો આપ્યા હોય છે એના ઉત્તર તમારે નક્કી કરવાના હોય છે. બીજી વાત ન કરતા આપણે ડાયરેક્ટ હવે સીધા ફકરાની અંદર જઈએ છીએ. કેવો ફકરો પૂછાય છે તો ફકરા નંબર અહીંયા અલગ અલગ ફકરા આવ્યા છે તો ફકરા આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. ફકરો નંબર 1 આપ્યો છે પર્યટન મનોરંજક અને શૈક્ષણિક બંને હોય છે, તેને હંમેશા શિક્ષાનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે. યુરોપમાં કોઈ નવ યુવકને ત્યારે જ પૂર્ણ શિક્ષિત માનવામાં આવે છે જ્યારે તે યુરોપના ઘણા બધા દેશોનો પ્રવાસ કરી ચૂક્યો હોય છે. પ્રાચીન ભારતમાં પણ આપણા ઋષિ પર્યટન ના મહામૂલ્યને સમજતા હતા, તેઓ આને બધા માટે પવિત્ર કાર્ય બનાવી દીધું છે, જેથી તેઓ ભારતના જુદા જુદા ભાગમાં આવેલા તીર્થ સ્થાનોમાં ફરે. આનાથી ભારતીયોમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન મળે. આવો ફકરો 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. હવે એના પ્રશ્ન આપણે જોઈશું. પ્રશ્ન નંબર 1 છે કે જો કોઈ વાસ્તવિક શિક્ષા પ્રાપ્ત કરવા માંગે તો તેના માટે ખાલી જગ્યા કરવું મહત્વપૂર્ણ છે. 4 ઓપ્શન છે, અધ્યયન, કામ, પર્યટન કે ધ્યાન. તો આ ફકરો આપ્યો છે એ શેનો આપ્યો છે, પર્યટનનો આપ્યો છે. પર્યટન શબ્દ 2-3 વાર આની અંદર આવે છે, પ્રવાસ, પર્યટન. તો પર્યટન આની અંદર જવાબ આવે. પ્રશ્ન નંબર 2 છે કે નીચેમાં આપેલા શબ્દોમાંથી મનોરંજકનો સમાનાર્થી શબ્દ કયો થશે.
तो शैक्षणिक रोमांचकारी थकावट वालों के दृश्यावलोकन तो रोमांच रोमांचकारी है समानार्थी विरुद्धार्थी शब्द अंदर पूछे तो खास ध्यान रखू। प्रश्न नंबर त्रण खाली जगह स्थलों की यात्रा करवी प्राचीन भारत में पवित्र समझ तो क्या स्थलों प्रशिक्षण तीर्थ शहर के व्यापार तो तीर्थ आयु तू शब्द आंदर तीर्थ स्थानों आयु तू ने तो तीर्थ आवे छे। लोको जो वधु खाली जगह करे तो एमने एक बीजा साथे एकता नो अनुभव थाय शू करे तो पर्यटन। वृष्टि ते व्यक्ति छे जे खाली जगह होय छे केवो होय छे विद्वान बराबर आ रीते फकरा सोल्व करवाना होय। હવે ફકરો નંબર બે છે એ તમારે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે। હાલો વાંચો ફકરા નંબર બે મનમાં મનમાં હેમા પોતાની પથારીમાં આડી પડીને પોતાના ઓરડાની છત પર લાગેલા તારાઓને એકી ટકે જોઈ રહી હતી કારણ કે તે કોઈ પણ વસ્ત્ર તેના ઉપર બંધ બેસતું ન હતું તેને તેઓને એક એક કરી ફરી પહેર્યા પરંતુ તેમાંથી કબાટના વસ્ત્રોથી ભરેલું હતું પરંતુ તેમાંથી એક પણ પહેરી શકતી નહોતી ત્યારે તેને એક વિચાર આવ્યો તેને આંખમાં ચમક આવી અને તેને માતાના ઓરડા તરફ દોડી તેણે કહ્યું માં મારે નવા કપડાં જોઈએ પરંતુ ત્યારે જ્યારે હું મારા જૂના કપડાં દાનમાં આપું એટલે દાન કરું વધુ કપડાનો સંગ્રહ કરવાની જરૂર નથી તેની માતા મલકા એને ભેટી ગળે લગાડી તેની દીકરી દયાળુ હતી। આવો ફકરો આપ્યો છે। હવે પ્રશ્ન નંબર એક છે હેમા પોતાની પથારીમાં આડી પડી હતી કારણ કે વિચારતી હતી કે કયા કપડા પહેરવા। પ્રશ્ન નંબર બે તે કોઈ પણ સ્ત્રી કોઈ પણ વસ્ત્ર નહીં પહેરી શકતી કારણ કે શું કામ નહોતી પહેરી શકતી વસ્ત્રો તેને બંધ બેસતા। સંગ્રહનો સમાનાર્થી શબ્દ ભેગું કરવું હેમા ખાલી જગ્યા છે કેવી છે તો કે ઉદાર દાનવીર। દાન કરવું નો વિરુદ્ધાર્થી શબ્દ દાન કરવું એટલે શું આપવું એનો વિરુદ્ધાર્થી શું થશે લેવું સ્વીકારવું। ચાલો આની પ્રિન્ટ ખરાબ છે એટલે આ ફકરો છે એ તમે લેસન ની અંદર કરતા આવજો બાકીનો ફકરા નંબર ચાર છે આપણે અત્યારે જોઈએ। ફકરા નંબર ચાર છે એ વાંચો તમે અહીંયા ફકરા નંબર ચાર વાંચો મનની અંદર પછી આપણે પ્રશ્ન સોલ્વ કરીએ। સાયકલ નો ફકરો છે કે સાયકલ ચલાવવાથી શરીરને શું શું ફાયદા થાય છે એના વિશે વાત કરવામાં આવી છે। આપણું શરીર સ્વસ્થ રહે છે સાયકલ ચલાવી એટલે। પ્રશ્ન નંબર એક છે આ ફકરાનો મુખ્ય ધ્યેય આપણને ખાલી જગ્યાના લાભ માટે બતાવવામાં આવ્યો છે હા સ્વસ્થ રહેવા માટે સાયકલ ચલાવવું પણ સાયકલ ચલાવવાથી શું થશે તમે સ્વસ્થ રહેશો। પ્રશ્ન નંબર બે જ્યારે લેખકે કહ્યું સાયકલ ચલાવવી પર્યાવરણ માટે સારું છે તો આમાંથી કયું સાચું નથી આની સવારી બધી જ વયના લોકો કરી શકે
हाँ के साइकल से सवारी वृद्ध से अने नाना छोकरा से करी सकता नथी, बधाय नथी करी सकता, अमुक करी सके पास। बेठाडू नो विरुद्धार्थी शब्द विरुद्धार्थी से। प्रश्न नंबर चार, धीमे असर वाली कसरत ते छे जे थकावट न करे, कसरत कई नियमित रूप साइकल चलावी बधा माटे सौथी वधु सहायक छे, फक्त आना वगर। चरबी ओछी करीने स्नायुने मजबूत करवा। हालो फकरो नंबर पांच छे ए आपणे जोई। फकरो नंबर पांच, चाववाना गुंदर एटले के चिंगमनी शोध मेक्सिकोना जंगलमां मायन लोकोए 1000 वर्ष पहला करी हती। तेमणे जोयुं के एक से पोडिला नामना झाड थी कोई प्रवाही पदार्थ वही रह्यो छे, ज्यारे ते बहार निकलतुं घट थई जतुं हतुं अने तेओ आने सिकल कहेता हता, जेने चूसी शकातुं न हतुं अने स्वादिष्ट हतुं। આજે પણ ચિકલેરો કહેવાતા આનો સંગ્રહ કરે છે અને ચિકલને એમાંનું પાણી દૂર કરવા ઉકાળવામાં આવે છે। આ પછી તેના મોટા ટુકડા લગભગ 30 પાઉન્ડ પ્રત્યેક અથવા 14 કિલોગ્રામના કરવામાં આવે છે અને આ ટુકડાઓને ગુંદરની ફેક્ટરીમાં મોકલવામાં આવે છે। ત્યાં એને ગળ્યો અને પોચો નરમ સુગંધિત અને રંગીન બનાવી અને અનેક વસ્તુ સાથે ભેળવવામાં આવે છે। તો ચાવવાનો ગુંદર એટલે કે ચિગમ, ચિગમ ખાવ છો ને તમે? હા, તો ચિગમ ની વાત કરવામાં આવી। હવે પ્રશ્ન માં એ ધ્યાન, ખાલી જગ્યાએ સુસવા વાળા ગુંદર ની શોધ કરી હતી, કોણે ગુંદર ની શોધ? તો જંગલ માયન અહીં આવ્યું છે તો માયન આવશે। પ્રશ્ન નંબર બે, ખાલી જગ્યાએ મજૂર હોય છે તેઓ ચિકલ ને ભેગી કરે છે, ચિકલેરો, ચિકલેરો મજૂર માયન છે એ તો આપણે આવી ગયું, એ જંગલ છે બરાબર, કે માયન લોકો છે જંગલ ની અંદર। ચિકલ ના મોટા ટુકડા ક્યાં મોકલવામાં આવે છે? એ તો ત્યાંથી લેવામાં આવે છે, મેક્સિકોના જંગલ માંથી ગુંદર ની ફેક્ટરી માં મોટા ટુકડા મોકલવામાં આવે છે, ત્યાં પ્રોસેસ કરી અને બનાવવામાં આવે। ચિકલમાં ઘણા પદાર્થો આ ભેગું કરવા ભેળવવામાં આવે છે, એ સિવાય ખાલી જગ્યા માટે આ ફકરા માટે યોગ્ય શીર્ષક ચુંગમની વાર્તા। ફકરો નંબર છ છે, શાંતિથી જુઓ તમે ફકરો નંબર છ, ભારત યાત્રાળુ અને તીર્થયાત્રાનો દ્રેશ છે। આ પવિત્ર સ્થળો પર્વત પર હોય અથવા મેદાનમાં સામાન્ય રીતે નદીઓના કિનારા પર અથવા તો સમુદ્ર તટ પર સ્થિત હોય છે। આ તીર્થ સ્થાનો પર જવા વાળા ફક્ત ધાર્મિક લોકો જ નથી હોતા, પરંતુ પૂરા ભારતથી અને પરદેશથી પર્યટકો અને પ્રેક્ષણીય સ્થળો જોનારા લોકો અહીં આવે છે। જ્યાં પણ આ બે અથવા વધુ નદી મળે છે તીર્થયાત્રી ત્યાં સ્નાન અને પૂજા કરે છે, કેમ કે તે સ્થાનને પવિત્ર માનવામાં આવે છે। આવું જ એક સ્થળ હરિદ્વાર છે જે ગંગા નદીના તટ પર સ્થિત છે। હવે એના પ્રશ્ન બસ પવિત્ર સ્થળો પર જવા વાળા લોકો ધાર્મિક પ્રેક્ષણીય સ્થળ જોવા હોય છે તો પર્યટકો આવશે એની અંદર। નીચેમાંથી કયો શબ્દ સામાન્ય રીતે સમાનાર્થક શબ્દ છે? સામાન્ય રીતેનો મોટે ભાગે પ્રશ્ન નંબર 3, તે સ્થાનને પવિત્ર માનવામાં આવે છે જ્યાં બે યા વધુ નદી ભેગવામાં
पवित्र नो विरोधार्थी तो अपावन। लोको गंगा नदी में स्थान पूजा करवा माटे आवे छे, तेनु जल केवु होय छे? पवित्र होय छे। लोको तीर्थ यात्रा पर जाय छे कारण के तेओ हुं होय छे? उत्सुक होय छे। बराबर। तो आ रीते आपणे गुजराती भाषाना फकरा सोल्व करी शकीए છે। આવા નવા ફકરા અને જવાન નવોદયના વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ।